હાય ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું એકદમ મસાલેદાર દમ આલૂ। તો રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો, અને મારી રેસીપી પહેલી વાર જોતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે। તો એકદમ મસ્ત સ્પાઈસી બન્યા છે મસાલેદાર દમ આલૂ। તો આપણે બટેટા છે તેને મીઠું નાખીને મેં બાફી લીધા છે, તો આપણે વધારે બાફવાના નથી, ફક્ત 1-2 સિટી જ વગાડવાની છે, કારણ કે 80% જેટલા જ આપણે કૂક કરવાના છે બટેટાની। આ રીતે આપણે બધા જ બટેટાની છાલ ઉતારી લઈશું। તો આપણે ટમેટા લીધા છે, ડુંગળી લીધી છે, દહીં લીધું છે, દહીં મેં મોડું લીધું છે, આદું મરચાં લસણની પેસ્ટ લીધી છે, અને આપણે આ ખડા મસાલા લીધા છે। તો આપણે તજનો ટુકડો લીધો છે, તમાલપત્ર છે, લવિંગ છે, બાદિયા છે, અને 2 સૂકા લાલ મરચાં છે। તો આપણે બધી જ વસ્તુ છે તે લઈ લીધી છે, અને બટેટા છે તેની પણ આપણે છાલ ઉતારી લીધી છે। પેનમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણે આ બટેટા છે તેને આપણે તેલમાં ફ્રાય કરી લઈશું। આ રીતે આપણે ધીમા ગેસ ઉપર હલાવતા રહેવાનું છે, એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને આ રીતે હલાવતા રહેવાનું છે। તો આપણે આ રીતે થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, આ રીતે આપણે હલાવતા રહેવાનું છે। તો આપણા બટેટા છે તે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે આપણે આને બાઉલમાં લઈ લઈશું, થોડા ઠંડા થાય એટલે આપણે આ રીતે કાંટા ચમચીની મદદથી આ રીતે કાણા પાડી લેવાના। બધા જ બટેટા છે તેને આ રીતે કાણા પાડવાના। ફરીથી તે જ પેનમાં આપણે તેલ અને જીરું એડ કર્યું છે, ચપટી આપણે હિંગ એડ કરી છે, ખડા મસાલા છે તે પણ આપણે એડ કરી દઈશું, અને આપણે હલાવશું થોડી વાર। જીરું અને ખડા મસાલા છે તે એકદમ સરસ સતળાઈ જાય ત્યાં સુધી। તો આપણું જીરું છે તે સતળાઈ ગયું છે, હવે આપણે ડુંગળી એડ કરી છે। ડુંગળી છે તેને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે સાતડવાની છે। હવે આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે તે આપણે એડ કરી દઈશું, તેને પણ આપણે તેલમાં સાતડી લેવાના છે, આદુ મરચાં અને લસણને પણ। આ રીતે આપણે હલાવતા રહીશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું, ચપટી આપણે હળદર એડ કરી છે, અને 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કર્યો છે, 1.5 ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરશું। બધા જ મસાલા છે તેને આપણે તેલમાં આ રીતે સાતળી લેશું, દાજે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો આપણા મસાલા છે તે તેલમાં સરસ રીતે સતળાઈ ગયા છે। હવે આપણે ટમેટું છે તે બારીક કટિંગ કરેલું તે પણ આપણે એડ કરી દઈશું। આને પણ આપણે થોડી વાર માટે કૂક થવા દઈશું। તો આપણા ટમેટા છે તે એકદમ સરસ કૂક થઈ ગયા છે, હવે આપણે દહીં એડ કરશું। દહીં એડ કર્યા પછી આ રીતે સતત હલાવતા રહેવાનું છે, દહીં ફાટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, આ રીતે સતત હલાવતા રહેવાનું છે। હવે આપણે આ બટેટા છે તે આપણે એડ કરી દઈશું। અને આપણે એકદમ સરસ રીતે મસાલામાં મિક્સ કરી લઈશું। તો આપણા બટેટા છે તે એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે મસાલામાં। હવે આપણે પાણી એડ કરશું અને આપણે હલાવી લઈશું। હવે
હવે આપણે 5 મિનિટ માટે થાળીને ઢાંકીને રહેવા દેશું। તો 5 મિનિટ થઈ ગઈ છે, ઉપરથી આપણે થોડો ગરમ મસાલો એડ કરશું અને આપણે હલાવી લેશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે એકદમ સરસ સ્પાઈસી એવા દમ આલુ છે તે બનીને તૈયાર થઈ ગયા છે। ઉપરથી આપણે થોડી ધણભાજી એડ કરશું। જો તમને મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ક્લિક કરજો, જેથી આવનારા દરેક વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે। આને પણ આપણે હલાવી લેશું। તો તૈયાર છે આપણા એકદમ સ્પાઈસી અને મસાલેદાર દમ આલુ। હવે આપણે ગરમાગરમ સર્વ કરી લેશું। ઉપરથી આપણે થોડી ધણાભાજી એડ કરી દઈશું। તૈયાર છે દમ આલુની રેસીપી। થેન્ક યુ ફોર વોચ।